માતા પિતાને છોડી મૂકનાર દીકરાને લઈ અમદાવાદ ફેમિલી કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો. સાધુ દીકરાને કોર્ટે માતા પિતાને ભરણ પોષણ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ હવેથી દીકરો માતા પિતાને દર મહિને 10,000 રૂપિયાનું ભરણ પોષણ આપશે. આ મામલે કોર્ટે જણાવ્યું કે દીકરો માતા પિતાની જવાબદારીથી છટકી ન શકે. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ દીકરો હરિકૃષ્ણ મંદિરમાં સાધુ બન્યો. દીકરો સાધુ બનતા પરિવારની હાલત કફોડી બની હતી, જેથી માતા પિતાએ કોર્ટમાં અરજી કરી. ત્યારે હવે કોર્ટે માતા પિતાના તરફેણમાં ચુકાદો આપ્યો છે. મંદિરમાં કોઈ પણ વ્યક્તિ સંન્યાસી નથી થતા. આ એક સ્વયંસેવક સંસ્થા છે અને જ્યારથી સ્થાપના થયેલી બધા સ્વયંસેવકો, જેમ વોલેન્ટિયર આપણે કહીએ, એ પોતાની ઈચ્છાથી મંદિરમાં જોડાય છે અને પછી જ્યારે એમને જેટલા સમય અહીંયા સેવા આપવી હોય ત્યારબાદ એમને પાછા વળવું હોય તો એમની પોતાની ઈચ્છાથી જઈ શકે છે. અમને મીડિયાના માધ્યમથી જ આ બધી વસ્તુઓ ફરી ધ્યાનમાં દોરવામાં આવી હતી કે એમના ઘરે પણ કંઈક ફરી વિવાદો થયા હતા અને ત્યારથી એ જ મહિના કે બે મહિનાની દરમિયાન જ એ પછી એમના ઘરેથી પણ ઉત્તર બાજુ કંઈક એમના તીર્થ માટે નીકળી ગયા છે. તો આ જે પણ કોર્ટનો વિવાદ છે અને જે કંઈ પણ અરજી કરવામાં આવી છે એમના મા બાપ વિશે, એમના પ્રત્યે અમારે સહાનુભૂતિ છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે આધ્યાત્મ જીવનમાં આગળ વધવા માંગે છે તો સમાજના લોકોએ એવું વિચારવું જોઈએ કે આપણે હિન્દુત્વને જાળવવા માટે આ એક જ માધ્યમ આજે વધેલું છે. અને સાથે સાથે જ્યારે એમના મા બાપ અને એમની રજામંદી ના હોય તો વ્યક્તિએ જોવું જોઈએ કે કેવો એક વચ્ચેનો રસ્તો કાઢવો જેથી કરીને એનું આધ્યાત્મ અભ્યાસ પણ કરી શકે અને માતા પિતાની ઈચ્છાને પણ પાલન કરી શકે. તો સાધુ બનેલા યુવકને કોર્ટના આદેશનો મામલો. સાધુ ધર્મેશ ગોલના પરિવાર વીટીવી સાથે વાતચીત કરી, કોર્ટનો ચુકાદો અમારા માટે મહત્વનો છે, અમારો દીકરો હાલ અમારી પાસે નથી. ધર્મેશ હાલ ઉત્તર પ્રદેશના વૃંદાવન મંદિરમાં છે. ધર્મેશ દર મહિને રૂપિયા પહોંચાડે તેવી આશા છે. ભારતના હરિકૃષ્ણ મંદિર પર ધર્મેશના પિતાનો આક્ષેપ છે કે મંદિરના સહકારથી તેથી દીકરો અમારી પાસે નથી આવતો. મંદિરના લોકો યુવાનોનું બ્રેઇન વોશ કરે છે, બ્રેઇન વોશ કરી પરિવારથી બાળકોને વિખૂટા પાડે છે. સંવાદદાતા દીપક સોલંકી અમારી સાથે લાઈવ જોડાયા છે, જે પળેપળના અપડેટ્સ પહોંચાડી રહ્યા છે. દીપક, જે રીતનો આ મામલો સામે આવ્યો હતો ત્યારે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ મંદિરો પર થયા હતા. આપની પણ એ સાધુ મંદિરના સાધુ સાથે વાતચીત થઈ અને તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે પોતાની મરજીથી અહીં આવે છે, પરંતુ પરિવારની જે વેદના છે પોતાના સંતાનો પ્રત્યે અને પરિવારના જે આક્ષેપ છે એ કોની તરફ જઈ રહ્યા છે? શું કહેવું છે પરિવારજનનું આ ચુકાદા પર અને શું આરોપ પ્રત્યારોપ છે તેમના? નિશ્ચિત ચોક્કસથી, સંસારનો એક નિયમ છે કે માતા પિતાનું ઘડપણ એટલે તેમના દીકરા, અને તે જ દીકરો આજે સંન્યાસી બની જતા પરિવાર જે છે તે નોંધારો બન્યો હતો. ભાડજનો આખો જે વિવાદ છે, ધર્મેશ ગોળ એટલે કે ધર્મ પુત્રદાસજીનો, કોર્ટમાં જયારે પરિવાર ગયો અને કોર્ટને પરિવાર દ્વારા જે સહાય માંગવામાં આવી હતી 50,000 રૂપિયા દર મહિને ભરણ પોષણ માટે આપે તેવી માંગ કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા 10,000 રૂપિયાની જ જે છે તે જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે પરિવાર પણ ક્યાંક અટવાયો છે. પરિવારમાંથી જે પિતા છે ધર્મેશ ગોળના, લીલાભાઈ, તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મહત્વનો ચુકાદો કહી શકાય કોર્ટે આપ્યો છે, પરંતુ આપે જે 50,000 રૂપિયાની માંગ કરી હતી 10,000 રૂપિયા જ આપવામાં આવશે. કઈ રીતે ભરણ પોષણ થશે? આપ ભરણ પોષણ માટે અમે કોર્ટને ફરીને વિનંતી કરીશું અને મારા વકીલો સલાહ આપશે તો અમે હાઈકોર્ટમાં પણ જઈશું, કારણ કે 10,000 રૂપિયા બહુ ઓછા છે અને એનાથી ના ચાલે, શક્ય નથી ના ચલાવવાનું. આપનું શું કહેવું છે, જે રીતે સંત બન્યા બાદ આપનો દીકરો જે છે તે સંન્યાસી બન્યો હતો અને હજુ પણ એક વર્ષથી આપના સંપર્કમાં નથી, કઈ જગ્યાએ છે અને આપનું શું કહેવું છે મંદિર વિશે? કારણ કે મંદિરના કારણે જ આખે આખો પરિવાર જે છે તે આપનો વિખૂટો પડ્યો છે. બેંગ્લોરથી સંચાલિત ભારતમાં આવેલું હરિકૃષ્ણ મંદિર કેટમાં ઇસ્કોન મંદિર છે અને એ ત્યાંના સાધુ સંન્યાસીઓ આપણે અમદાવાદ અને ગુજરાતની બધી જ શૈક્ષણિક સંસ્થાઓમાં જાય છે અને ત્યાં જઈને એના તેજસ્વી ચાલનાઓ, તેજસ્વી છોકરાઓને મંદિરમાં આવવા આમંત્રણ આપે છે. ત્યાં છોકરાઓ ત્યાં જાય એટલે એમને પછી અલગ રૂમમાં બેસાડીને ગીતા અને એના ધર્મગુરુઓના પુસ્તકો વંચાવે છે અને વેચવા મોકલે છે. પછી એને ધીમે ધીમે સંન્યાસી બનવાના, મા બાપ સાથે જૂઠું બોલવાનું પ્રેરણા આપે છે અને પછી અમદાવાદથી બહાર મોકલીને સંન્યાસી બનાવી દે છે. અને મા બાપ સ્થિતિ કેવી છે, કારણ કે 4 વર્ષથી દીકરો નથી, ઘરમાં ઇન્કમ આવવાની કોઈ સોર્સ નથી, કઈ રીતે આપનું ગુજરાન ચાલે છે અને 10,000 રૂપિયા આવે?
સાહેબ, મારી 30,000 રૂપિયા મારી પાસે પેન્શન છે, પણ મારા મારા મકાનના ઈએમઆઈ લગભગ 19,000 રૂપિયા જેવું છે, અને અને એટલા માટે જ અમે ધર્મેશ પાસે માંગણી કરી રહ્યા છીએ કે અમને ઓછામાં ઓછા 50,000 રૂપિયા હોય તો જ ઘર ચાલે. અને ધર્મેશને એટલા માટે જ ભણાવ્યો છે, અને ધર્મેશને ભણવા માટે અમે લોકો પાસેથી ઉચિતા પૈસા લઈને ભણાવ્યો છે. એટલે અને એ પણ ધર્મેશના કહેવાથી કે ધર્મેશ જ કહેલું કે હું પાછળથી બધા ચૂકવી આપીશ અને ચૂકવી પણ આપત, પણ વચગાળામાં આ લોકો મળી ગયા ને, અને કોલેજમાં એની અને મંદિરમાં લઈ ગયા ને, અમારા એના એના અમારા બધા સપના ચકનાચૂર થઈ ગયા. આશા છે આપનો પુત્ર પરત આવશે. હા સર, મંદિર જો એને સહકાર નહીં આપે, મંદિર ધર્મ મંદિર અને મંદિર જો એને ભારતનું મંદિર એને સહકાર નહીં આપે તો ચોક્કસ પાછો આવશે. શું કહેવું છે, મંદિર એમને પ્રોત્સાહન આપે છે, મંદિર હજુ પણ સહકાર આપે છે, કારણ કે મંદિર વાળાનું કહેવું છે કે એક વર્ષથી તે મંદિરમાં નથી અને હવે મંદિરની જવાબદારી નથી કોઈ. મંદિરની જવાબદારી છટકવા માટે એને મારા ઘેર મોકલી આપે, એને પોતાની પોતાની જવાબદારીમાંથી છટકવા માટે. અને અમે એવું નથી ઈચ્છતા કે મંદિર કઈ વચ્ચે એને એમને એવું નથી લાગતું કે મંદિર વચ્ચે આવશે એટલે મંદિર બદનામ થશે. મંદિરે જ બધું કરેલું છે, અને કોલેજમાં જઈને મંદિરને બોલાવી છોકરાને લઈ ગયા છે. ત્યાં એક અક્ષય પાત્ર ટચ સ્ટોર અને અન્નપૂર્ણા નામની સંસ્થાઓ ચાલે છે, જે મિડ ડે સ્કૂલમાં મિડ ડે બુલ પૂરું પાડે છે. એ લોકોને એ સ્કૂલ એ સંસ્થા ચલાવવા માટે એમને ડોનેશનની જરૂર પડે, ડોનેશન ઉગડવા માટે મારા ધર્મેશ જેવા બીજા છોકરાઓ પણ પોતાનું સમાન ગુમાવીને ફેક્ટરીમાં જાય છે, પોતાના સમાનના ભોગે, માનવ અધિકારના ભોગે. અને ત્યાં જઈને પછી એને તૂટ કરીને બહાર ધક્કા મૂકીને બહાર ઘણી વખતે મોકલી દે છે, છતાં પણ અક્ષય પાત્ર ચલાવવા માટે આ લોકોને આવી રીતે મજબૂર કરે છે ભીખ માંગવા માટે. પાલિકા પર ભરોસો, 10,000 રૂપિયામાં ઘર નહીં ચાલે તો વધારે વળતર આપવા માટે કોર્ટ જે છે તે ચુકાદો આપશે? હા સાહેબ, ચોક્કસ ભરોસો છે, કારણ કે મને મારા જો વકીલો સલાહ આપશે તો હું હાઈકોર્ટમાં પણ એની અપીલ કરીશ. આ હતા ધર્મેશ ના પિતા લીલાભાઈ, તેમનું કહ્યું છે કે 10,000 રૂપિયામાં ભરણ પોષણ જે છે તે આજના સમયમાં ન ચાલે. ધર્મેશને વ્યાજે પૈસા લઈને ભણાવવામાં આવ્યો હતો, પરંતુ હવે ભરપાઈ કરવા વાળું કોઈ નથી. ધર્મેશ જે છે તે ક્યાંક ભાડે જ મંદિરના જે સાધુ સંતો છે તેમની સહાયથી અત્યારે વૃંદાવન મંદિરમાં છે, ને તે લોકોના કારણે જ ભલે મંદિરથી બહાર થઈ ચૂક્યો હોય પરંતુ અત્યારે તે તેમના પરિવાર સાથે નથી આવતો. પરિવારની માંગણી છે કે ધર્મેશ પણ ઘરે પરત આવે, અને જે ભાડે જ મંદિરના સંતો પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે લોકોના શૈક્ષણિક સંસ્થાઓમાં જઈને બ્રેઇન વોશ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને, જે મંદિરને એટલે કે આધ્યાત્મિક માર્ગ માટે તે લોકોને પ્રેરણા આપવામાં આવે છે તે એક ખોટું કામ કરી રહ્યા છે. પરિવારથી વિખૂટા પાડી અને સંન્યાસ માર્ગ અપનાવો તે એક ખોટી બાબત છે. એટલે કે આક્ષેપ જે કરવામાં આવ્યા છે કે જે ધર્મેશ જેવા અન્ય યુવાનો છે તે લોકોને પણ બ્રેઇન વોશ કરવામાં આવે છે. એટલે કે ક્યાંક હવે જે પોલીસ અને જે કોર્ટ છે તે આ સંસ્થા પર પણ કોઈ કાર્યવાહી કરે અને ધર્મેશને પરત લાવી. આજે ચુકાદો આપવામાં આવ્યો છે કે 10,000 રૂપિયા આપવામાં આવે, તેની સામે તે હાઈકોર્ટમાં પણ જશે, ને વધુ રૂપિયાની જે વળતર જે છે ભરણ પોષણના તે દર મહિને આપવામાં આવે તેવી માંગ પરિવાર હાલ કરી રહ્યો છે. જી બિલકુલ દીપક, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.